भरूच જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ બલડવા પિંગોટ ધોલી ડેમના પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો થઈ જવા પામ્યો છે। ભરૂચ નર્મદા જિલ્લાના સાતપુડા ડુંગરના હારમાળામાં આવેલ નેત્રંગ તાલુકાની ટોકરી નદી ઉપર બલડવા પિંગોટ અને મધવંતી નદી ઉપર ધોલી ડેમ આવેલ છે, જેને આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા લોકોની જીવાદોરી ગણવામાં આવે છે। નેત્રંગ તાલુકામાં આવેલ ત્રણેય ડેમની જમણા ડાબા કાંઠાની કેનાલમાં 45 વર્ષથી તૂટેલી જર્જરિત હાલતમાં હોવાથી માત્ર 300 થી 350 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળે છે। બાકીની 4000 હેક્ટરથી વધુ જમીન સિંચાઈના પાણીથી વંચિત રહેવા પામી છે, જેમાં ચોમાસાની સિઝનમાં બલદવા પિંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ત્રણેય ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો। પરંતુ ઉનાળાની સિઝનના પ્રારંભથી સાથે ત્રણેય ડેમના પાણીના સ્તરમાં ભયંકર ઘટાડો થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। વર્તમાન મે માસના પ્રથમ સપ્તાહમાં બદલવા 5.89 મીટર, પિંગોટ 4.45 મીટર અને ધોલી 3.5 મીટર પાણીના લેવલમાં ધરખમ ઘટાડો થયો છે। તેવા સંજોગોમાં બલડવા પિંગોટ ડેમમાંથી 20-25 મે સુધી જ સિંચાઈ માટેનું પાણી મળશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળતા ખેડૂત આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જ્યારે નેત્રંગ તાલુકાભરના નાના મોટા તળાવ, ચેકડેમ, બોરકુવામાં પાણી ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે, જેથી આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પીવાના પાણીના પ્રશ્નો ઉદ્ભવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। વિજય વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, નેત્રંગ।